ડભોઈ દબાવતી નગરમાં ઠેર ઠેર રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને નગર અને તાલુકો આખો રામમય બન્યો છે. દેશ આખો રામભક્તિમાં લીન છે ત્યારે ડભોઈ નગર અને તાલુકામાં ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો યોજાયા. દર્ભાવતી ડભોઈ રામમય બન્યું. સમગ્ર ડભોઈ પંથકમાં ઠેર ઠેર રામ મંદિર અયોધ્યાને લઈ ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો. બીજી વખત દિવાળી ઉજવાઈ રહી હોય તેવો માહોલ ડભોઈ નગરપાલિકા દ્વારા ઐતિહાસિક ઇમારત ઉપર લેસર શો યોજાયો હતો. ડભોઈ નગર અને તાલુકાની ગલીઓ જય શ્રી રામના નાદ સાથે ગુંજી ઉઠી. ઠેર ઠેર ભજન કીર્તન, પહેલી સવારે નગર અને તાલુકાના રામ મંદિરમાં યોજાયા ધાર્મિક કાર્યક્રમો, જેમાં પ્રભાત ફેરી, પાદુકા પૂજન, મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા. ડભોઈના પટેલ વાંગા વિસ્તારમાં આવેલ રામ મંદિર ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો, જેમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, વકીલ અશ્વિનભાઈ પટેલ, પાલિકા પ્રમુખ બિરેન શ્યા સહિત સનાતન હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 500 વર્ષના વનવાસ બાદ પ્રભુ નિજ ધામ અયોધ્યા પધાર્યા છે ત્યારે આ ક્ષણને દરેક દેશવાસીઓ નિહારી ભાવ વિભોર બન્યા હતા. ડભોઈના વકીલ બંગલા, મધ્ય હીરા ભાગોર, રામ ટેકરી, રામજી મંદિર સહિતના તાલુકાના રામજી મંદિરોમાં ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા અને રામ ભક્તોએ દિવાળીની જેમ આ તહેવાર હોય તેમ ઉજવ્યો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા હીરા ભાગોર ખાતે લાઈવ પ્રસારણથી અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિહારી ધન્યતા અનુભવી બાદ પટેલ વાઘા રામજી મંદિર ખાતે દર્શન આરતી કરી હતી. સમગ્ર ડભોઈ પંથક આજે રામમય બન્યું હતું. નગરના સિનોર 4 રસ્તા પાસે રિક્ષા યુનિયન દ્વારા પ્રસાદી વિતરણ કરવામાં આવી તો ઠેર ઠેર પ્રસાદી વિતરણ કાર્યક્રમો યોજાયા. વિજય બારોટ, ડભોઈ.